એક તરફ ભારે વરસાદ તો બીજી તરફ પાક નિષ્ફળ ગયો હોય, હજુ ખેડૂતને ત્યાં ખેડૂતોના પશુઓ પણ જાણે કુદરતે થપાટ માળી હોય તેમ ઓચિંદા રેડ યુરિયા નામના રોગે ભરડો લેતા કલ્યાણપુરા અને ધારતા પંથકમાં 162થી વધુ ભેંસોના મોત થવાથી ખેડૂતોને પડ્યા પર પાટું લાગ્યું છે. શું છે સમગ્ર મામલો, આવો જોઈએ. દ્વારકા જિલ્લામાં આમ તો વરસાદે કારો કેર વર્તાવ્યો હતો, જેમાં કલ્યાણપુર દ્વારકા પંથકમાં ભારે વરસાદે તારાજી સર્જી હતી. ત્યાં બીજી તરફ હાલ અસહ્ય ગરમી અને તડકો બે માસ બાદ નીકળેલ હોય પશુઓમાં રેડ યુરિન નામની બીમારીના કારણે 162થી વધુ ભેંસોના મોત થતાં ખેડૂતોની કમર ભાંગી છે. જે ભેંસ થકી ખેડૂતો દૂધના વ્યવસાય સાથે સંકળાયેલા હતા તેઓની આજીવિકાનું સાધન માત્ર આ પશુઓ હતા, જેમના થકી તેમનો જીવન નિર્વાહ ચાલતો હતો. તે ભેંસોના આ રોગના કારણે ટપોટપ મોત થવા લાગ્યા હતા. પશુપાલકોની હાલત દયનીય બની છે. જે ભેંસોની કિંમત 50,000 થી 1.5 લાખની કિંમત થવા જાય છે તે ભેંસોના રોગના કારણે મોત થતાં પશુપાલકોની હાલત કફોડી બની છે. દૂધના વ્યવસાય સાથે સંકળાયેલા આ લોકો સરકાર પાસે યોગ્ય મદદની માંગ કરી રહ્યા છે. તો તંત્ર દ્વારા આ રોગ મામલે જામનગરથી એક ટીમને આ સમગ્ર મામલે આ વિસ્તારોમાં મોકલી છે. આ રોગ પર કાબૂ મેળવવા અને સારવાર માટે પશુપાલન વિભાગના અધિકારીઓએ આ વિસ્તારોમાં તપાસ હાથ ધરી છે. આ રોગ ઈતેડી અને ગરમીના કારણે ઉદ્ભવ્યો હોવાનું અધિકારીઓએ જણાવ્યું હતું. રોગની સારવાર અને જરૂરી સૂચનો તંત્ર દ્વારા આપવામાં આવી રહ્યા છે, પરંતુ જે પશુપાલકોની ભેંસો મોતને ભેટી ચૂકી છે એમની હાલત હાલ કફોડી હોય તેઓ સરકાર પાસે મદદની માંગ કરી રહ્યા છે. મુકેશ મોકરિયા, ZSTV દ્વારકા.